સાહેબ આંખમાંથી આંસુ વહી જાય એટલે સમજવું કે આ વૈરાગનો રોગ ધીમે 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 શરીરમાં લાગવા માંડ્યો છે. રામ નામને ઔષધિ ખરી નીતિ છે ખાય, જેના અંગમાં પીડા વ્યાપે નહીં જેનો મહારોગ મટી જાય. આ કડી કાળની અંદર મને તમને મહારોગ લાગ્યો છે. કયો? પુનરપી જન્મ ને પુનરપી મરણ, જ્યાં ખોડિયા આપણે બદલાવીએ છીએ, આ મહારોગ મને તમને લાગ્યો. તો કે આ રોગનું નિવારણ શું? સિયારામ માયા સબ જગ જા પ્રણામ જોરી જુગ પામી. સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પામી. એ સીતારામ ને સંભાળો તારો, એ મટી જાય આ ઘોર અંધારો. એ સીતારામ ને સંભાળો તારો, મટી જાય. ગુરુ રવિ ભાણે બન્યું. એ ઘણા જન્મથી એ જીવોતા ખાતો ને, એ આવ્યો છે આ જીવ દુખી યારો. સીતારામને સંભાળો સાહેબ, આ જયારે જયારે ભજન ગાવ ને, અમારા હરદાન ની બાજુમાં બાળપર ગામ, જે મારા મામા થાય અમારા મંગળદાસ બાબુ, જેની ભગત તરીકે ની સાહેબ, એ આનું ભજન એના મુખે તમે સાંભળો એટલે તમને આમ આનંદ આનંદ થઈ. આ ભજન એના મુખે બહુ બહુ. ગુરુ ને ગોવિંદ તે દોનો રીસાણા, ગુરુને ગોવિંદ એ દોનો રીસાણા, એ નથી આમાં ઉગરવાનો આરો તારો, મટી જાય ઘોર અંધારો. એ મટી જાય સમયની કથા હોય તો આનંદ આવે. ત્યારે
એ માણસને વૈરાગ્ય લાગ્યો છે. અને એવી રીતે નારદ ઋષિએ એક ભક્તિ દેવીનો ઉદ્ધાર કર્યો. બીજા મહાત્મામણીની કથા એનું વર્ણન નારદ ઋષિ કર્યું. પૂર્વ તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ સાહેબ એને ધોમ ધોમ સાહેબી સંપત્તિ અઢળક છે પણ સંપત્તિને વાપરનારો કોઈ સંતતિ નથી. તમારી પાસે રૂપિયા દુનિયાના હોય અને આપણે ભેગા કોના માટે કરીએ કે આપણા સંતાનોને વાપરવા કામ આવે. પણ અત્યારે માણા બહુ સમજદાર થઈ ગયા, ચાલાક થઈ ગયા. જો ખબર છે કે આ પાછલા દીમાં લગ્ન થયા પછી ધક્કો મારશે એટલે એની પહેલા હરિદ્વાર ને ચારધામ કરીએ, ભાઈ લઈ જાય કે ન લઈ જાય, કારણ કે સમય બદલી ગયો છે. હા, એક સમય એવો હતો કે જ્યારે એના દીકરા હોય યુવાન થાય ને એટલે મનમાં એવો આમ એને એવું હોય કે હું યુવાન થઈને મારા માતા પિતાને જાત્રા કરાવીશ. પણ ક્યાંથી કરાવે? લગ્ન થયા હોય 5 વર્ષ એ ફરવામાં નવરા ન થતા હોય, માવતરને ક્યાંથી જાત્રા કરાવશે? પણ સાહેબ એ તો વૃદ્ધોની વેદના છે. લખે કાગરિયા ગરડા ઘર માં બેઠી માવરણી લખે કાગરિયા. એને એક જ હોય, બેટા તારું મુખડું જો જમવાનું એક દાણો ન મળે ને તો સહન કરી લેજે, સુવા ન મળે ને તો ઉજાગરો કરી લેજે, પણ 130 જણાને લઈ જાશ કોઈને ઊંડી આંચ ન આવવા દે. તમારે બેકોડી સાંભળવું તો મારી પાસે સંભળાવું. એટલે 72 કલાકનો ઉજાગરો કરીને બધાને આપણે અહીંયા પહોંચ્યા છે. મારી ફરજ છે, ફરજ મારે છોકરી આ એ છે કે અહીંયા આવ્યા પછી આટલા બધાનું મેનેજમેન્ટ કરવું. એમાં કદાચ હું તમને એવો દાવો કરી જ ન શકું કે મારું મેનેજમેન્ટ 100% સારું હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક મારી પણ ક્યાંક ને કાંઈક કાંઈક ખામી રહેતી જ હોય. અને જગતની અંદર સ્વીકારે નહીં મહાનમાં મહાન કહેવાય, મને એની ખબર પડે છે. ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક ખામી હોય. તમે ખાલી આ ઓલી બાજુ દર્શન કરવા જાઓ ને, હું કાંઈ મારું મહાનતા નથી કરતો પણ ખાલી તમે જોઈ આવો. આયોજન ખાલી જોઈ આવજો. કેટલા જણાનો ફોન આવશે કે બાપુ અમારે 2 દી અમારો પ્રસાદ તમારે ત્યાં લેવો છે, વ્યવસ્થા કરી દો. 5 દિવસ વ્યવસ્થા કરી દો, કારણ કે આપણે જમણવાર નામ નથી આપ્યું, આપણે પ્રસાદ નામ આપ્યું છે. અને પ્રસાદ ઠાકોરજી મહારાજના ચરણોની અંદર આપણે અર્પણ કરીએ ને આરોગ્ય ને સાહેબ અને દુઃખ દારિદ્ર ભાંગીને ભોગો કરી નાખે મારો દ્વારકા. આત્મદેવને દુઃખ થાય, વાયદા કેટલાય મને કહેજો કે બાપુ માંડ આત્મા આવ્યા છે. 5 મિનિટ બધાય પાણી પાણી પી લ્યો, ગળા લીલા કરી લ્યો, કારણ કે ગરમીનો થોડો પ્રકોપ છે, ચા મુકાવી છે. વાહ ભાઈ વાહ. હા, બીજું કે કથા દરમિયાન કોઈ ભક્તોને અહીં મને 2-3 બહેનો પૂછવા આવ્યા હતા કે અમારે ચા પીવડાવી હોય તો અહીં ચાનું જે દૂધનું જે કાંઈ હોય તમે ત્યાં મારે જતો. એ કોરી ના બેસે આમાં દામ ભજીલ ને ભજીલ ને નારાયણ નું નામ ભજીલ ને નારાયણ નું